શિક્ષણના પ્રેરણા પુષ્પ વેબસાઇટમાં હું બલદેવ પરી આપનું હાર્દિક સ્વાગત કરું છું જાદુ ચોરસમાં આજે આપણે ફરી વખત નવા જાદુ ચોરસ છ ગુણ્યા છ વિશે માહિતી મેળવશું અને જોઈએ તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ છ ગુણ્યા છ એટલે છ આડા છ ઊભા એટલે ચોરસ બનશે છત્રીસ ખાના લેવાના હવે આ છત્રીસ ખાનામાં ત્રણ ત્રણના ભાગ કરવાના છે એક બે ત્રણ એને એ વિભાગ કહેવાનો પછી એની સામે એને ડી કહેવાનું અને અહીંયા આવેલું છે સી અને એની સામે આવેલ છે ડી આ રીતે ચાર ભાગ કરી લાખવાના બરાબર યાદ રાખવાનું હવે એ ત્રણ ત્રણ ચોરસ એટલે કે ત્રણ બાય ત્રણ આગળ આપણે શીખી ગયા છે જાદુઈ ચોરસ ત્રણ બાય ની ટ્રે એનો ઉપયોગ અહીંયા થશે તો આ જાદુઈ ચોરસ બનાવવા માટે આપણે જોઈ શકીએ છીએ કે આ રીતે એબી સીડી અહીંયા લેવાના છે અને એને એ વિભાગ જે છે એના ત્રણ બાય ત્રણના જે જાદુ ચોરસના ખાના છે એની અંદર ત્રણ બાય ત્રણનો જાદુ ચોરસ લખવાનો છે જે આગળ શીખી ગયા તો લખી નાખશું એકથી નવ સંખ્યાવાળો ત્યારબાદ બીની અંદર નવ ઉમેરવાના છે એની અંદર જે સંખ્યા છે એના નવ સેની અંદર એમાં બીની અંદર નવ ઉમેરવાના અને ડીની અંદર સીના જે છે એમાં નવ ઉમેરવાના એટલે જાદુ ચોરસ તૈયાર થશે કેવી રીતે તૈયાર થાય છે અહીંયા આપણે જોઈએ તો આવા વધારાના વિડીયો જોવાના હોય તો આપ આ વેબસાઇટ ઉપર જઈ અને જોઈ શકો છો અને મુલાકાત લઈ અને બીજા વિડીયો પણ જોઈ શકીએ છીએ જોઈએ આપણે અહીંયા ત્રણ ગુણા ત્રણ માટે એની અંદર શું છે તો એમાં આપણે જોઈએ છીએ અહીંયા કે ત્રણ ગુણા ત્રણનો જાદુ ચોરસ બનાવેલો છે હવે એમાં નવ ઉમેરીએ એટલે એડ નાઇન તો બી બનશે બીની અંદર જો બેની અંદર નવ ઉમેરીએ તો અગિયાર થશે પછી સાતની અંદર નવ ઉમેરીએ તો સોળ થશે આ રીતે ઉમેરવાના હવે બીમાં તમે નવ ઉમેરો એટલે બી જે છે ચોરસમાં નવ ઉમેરશો એટલે નવો એક ચોરસ સી બનશે સીની અંદર અહીં જોઈ શકીએ છીએ અગિયારમાં નવ ઉમેરીએ તો વીસ થાય સોળમાં નવ ઉમેરીએ તો પચીસ થાય હવે આ જે સી મેળ્યો છે એ સીની અંદર નવ ઉમેરીએ તો આપણને આ ડી મળશે એટલે કે ડીની અંદર અહીંયા જોઈએ વીસમાં નવ ઉમેરીએ તો ઓગણત્રીસ થાય પચીસ માં નવ ઉમેર્યું તો ચોત્રીસ થાય આ રીતે નવ ઉમેરતા આ ચાર ચોરસ હવે આ ચાર ચોરસ નું શું કરવાનું છે તો જોઈએ અહીંયા આગળ ચાર ચોરસ જે મળ્યા છે એ એક ચોરસ આ બીજું ત્રીજું અને ચોથું એ બી સી ડી આ રીતે ચારે ને ભેગા કરી દેવાના એટલે એક આપણું ચોરસ તૈયાર થશે હવે આમાં શું કરવાનું છે ત્રણ ગુણ્યા ત્રણ ની ચાવી આપણે લગાડી છે દરેક ની અંદર હવે આનું શું કરવાનું તો અહીંયા જોઈ શકીએ છીએ આકૃતિ જે મળી આપણને તેમાં સ્થાન બદલવાના છે કેવી રીતે સ્થાન બદલવાના છે તો અહીંયા આપણી પાસે એક લંબચોરસ ચોરસ છે એ ચોરસની અંદર આપણે વર્તુળ ત્રિકોણ અને લંબચોરસ આવી નિશાનીઓ આપેલી છે પહેલાંમાં જોઈ શકે છે અહીંયા બે છે અહીંયા પાંચ છે અને અહીંયા ચાર છે અહીંયા ઓગણત્રીસ બત્રીસ અને એકત્રીસ આવેલા છે આ જે ચોરસના આ જે સંકેતો બતાવેલા છે એને અરસપરસ બદલવાના છે અને કેવી રીતે બદલવાના નેક્સ્ટ પેજમાં જોઈએ આપણે તો આ ચોર ચોરસ ની અંદર જો કેવી રીતે બદલે છે બે પાંચ અને ચાર ઓગણત્રીસ બત્રીસ અને એકત્રીસ ને આ રીતે ઉપર છે ને નીચે ઉપર લઈ જવાના અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ રીતનો ચોરસ હતો એને આ બદલતા આપણી પાસે આવો નવો ચોરસ તૈયાર થશે અને આ ચોરસ છે એ આપણને છ ગુણા છ જેનો ઊભો આડો સરવાળો જો કરવામાં આવે તો આપણને સરખો મળે છે અને આ ચોરસ ની ટ્રીક છે જેને ઝડપથી આપણે અપનાવી અને બાળકોને સરવાળા કરતા અને શિક્ષણની અંદર એને ગણિતમાં એક નવા અભિગમ સાથે ઉત્સાહ પ્રેરી શકીએ છીએ આભાર